ભાવનગર જિલ્લાના ચાર ધામ યાત્રીઓ પ્રવાસે નીકળ્યા હતા, જ્યાં ઉત્તરાખંડમાં યાત્રિકો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના 7 યાત્રિકો મોતને ભેટ્યા હતા. ત્યારે આ યાત્રિકોમાં 2 મૃતકો મહુવાના, 3 તળાજા તાલુકાના અને 1 પાલીતાણાના મૃતકોનો સમાવેશ થાય છે, જે મૃતકોને હવાઈ માર્ગે અમદાવાદ મોડી રાત્રે લવાયા હતા, જેના બાદ વતન લઈ જવાયા હતા, જ્યાં 7 પૈકી 1 ભાવનગરના દેવરાજનગરમાં રહેતા મૃતક મહિલાની ઉત્તરાખંડમાં જ અંતિમ વિધિ કરાઈ હતી. ત્યારે 6 મૃતદેહોને ભાવનગર પોતપોતાના વતન લાવ્યા બાદ સમગ્ર જિલ્લા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મૃતકોના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે દુઃખદ ઘટનાને પગલે કઠવા પાદરી સહિતના ગામજનો હિબકે ચડ્યા હતા. આ મૃતદેહોને વતનમાં લાવ્યા બાદ ગામમાં અંતિમ વિધિ કરાઈ હતી.